જય હિન્દ મિત્રો આત્મનિર્માણ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે જ્યારે આપણો દેશ એ પંચોતેરમાં સ્વતંત્રતા દિવસને આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે જ્યારે આખો દેશ મનાવી રહ્યો છે બરાબર ત્યારે એ જ ઉપલક્ષની અંદર આત્મનિર્માણ એકેડેમીના દરેક લાઈવ કોર્સમાં સૌ ભાગ્યશાળી વિદ્યાર્થીઓને વીસથી ત્રીસ ટકા સુધીનું લાઈવ કોર્સની અંદર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે મિત્રો આપણે ડિસ્કાઉન્ટની વાત કરતાં પહેલાં થોડીક આત્મનિર્માણ એકેડમી વિશેની વાત કરી લઈએ કે ગાંધીજીના જે છે બુનિયાદી શિક્ષણની વિચારધારાને અનુરૂપ ઉચ્ચ શિક્ષણ આપવું એ અમારો ખાસ ધ્યેય છે બરાબર અને ગુજરાતમાં સરકારી પુસ્તકોના રેફરન્સ દ્વારા શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા છે બરાબર હવે સરકારી પુસ્તકો કેમ તમારા માટે જરૂરી છે બરાબર તમે કોઈપણ પ્રકારની એક્ઝામ આપો તમે સચિવાલયની એક્ઝામ આપો તમે જીપીએસસીની એક્ઝામ આપો એક્ઝામિનર જે છે એ પ્રશ્ન ક્યાંથી કાઢવાના છે એ સરકારી બુકોમાંથી કાઢવાના છે એ કોઈપણ પ્રાઇવેટ પબ્લિકેશન્સની બુકમાંથી નથી કાઢવાના પહેલી વસ્તુ બરાબર એટલા માટે સરકારી બુકની અંદર શું ડાટા લખેલો છે એ જ ડાટા આપણા માટે મહત્ત્વનો છે બરાબર અને એ જ ડાટા આપણે યાદ રાખવાનો છે એવું સ્પષ્ટપણે માનતી સંસ્થા છે આત્મનિર્માણ બરાબર અને ગુજરાતમાં અત્યારે જે રીતે પ્રાઇવેટ પબ્લિકેશનની બુકના નામે રાફડો ફાટી રહ્યો છે ઉપરનું અને નીચેનું પેજ બદલાવી તમને અંદર એનોએ જ માલ પધરાવી દેવાની જ્યારે વૃત્તિ આપતી સંસ્થાઓ છે અત્યારે તમે સીડીપીઓના કેસમાં જોયું બરાબર એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે એની અંદર જે મુખ્ય સેવિકાની બૂક હતી એ જ બુકને સીડીપીઓની બુકમાં કન્વર્ટ કરી તમને આપી દેવામાં આવતી હોય છે બરાબર તો આવી બધી વસ્તુઓથી બચવા માટે તમારે શું કરવાનું છે તો તમારે એક સરકારી પુસ્તકોનું લિસ્ટ અમારા દ્વારા જે આપવામાં આવે એ તમારે વસાવી લેવાનું છે અને એ જ બુક તમારે વાંચવાની છે તમારે શું કરવા કોઈ થર્ડ પાર્ટીએ એ બુકોમાંથી બનાવેલી બુકને વાંચવાની મને તો એ ખ્યાલ નથી આવતો બરાબર એટલે સરકારી પુસ્તકોનું રેફરન્સ એ તમારા માટે એ જે છે ને એ સફળતા માટેનું એક કહેવાય ને કે મેઇન સાધન છે બરાબર તો એના માટે એના દ્વારા શિક્ષણ આપતી ગુજરાતની એકમાત્ર સંસ્થા છે પછી જ્યારે આપણે જીપીએસસીની વાત કરીએ તો જીપીએસસીની અંદર ઘણા લોકોને એવું હશે કે સર અમારી પાસે ઘણી બધી ઇન્ક્વાયરી આવે છે કે સર તમારા ઓફલાઈન ક્લાસીસ ચલાવો તમે ઓફલાઈન ક્લાસીસની અંદર ચાલુ કરો બરાબર આત્મનિર્માણ સંસ્થા એટલી મોટી નથી કે ઓફલાઈનની અંદર જેટલો પણ એક્સપેન્ડિચર થાય એને એ બેર કરી શકે અધરવાઇઝ આની અંદર ઓફલાઈનની અંદર કેવું હોય છે કે સપોઝ તમે કોઈપણ જગ્યાએ ઓફલાઈન બેચ કરો ત્રણ મંથની કે ચાર મંથની તો તમારે પહેલાં સવાલો પૂછવાના ત્યાં ઓફલાઈન બેચીસ જ્યાં ચાલતી હોય ત્યાં આગળ બરાબર કે ભાઈ ડેઇલી અમને કેટલા કલાકનું ભણાવવામાં આવશે બરાબર હું તમને જસ્ટ નીચે એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે તમારે કેવા પ્રશ્નો પૂછવાના ત્યાં આગળ પછી તમારે ત્યાં આગળ ઓફલાઈન બેચ જોઈન કરવાની ઓફલાઈનની અંદર તમારે ડેઈલી કેટલા અવર્સનું ભણાવવામાં આવશે બરાબર જે સિલેબસ છે એ સિલેબસ કઈ રીતે પૂરો કરવામાં આવશે બરાબર સિલેબસના અલગ અલગ વિષયો છે જેમ કે જીપીએસસી છે તો જી પીએસસીની અંદર ભૂગોળ જે છે એ ભૂગોળના કેટલા કલાકના લેક્ચર લેવામાં આવશે બરાબર એ બધી વસ્તુઓની તમારે ચર્ચા કરવાની તો હું જસ્ટ તમને એક એક્ઝામ્પલ આપું કે સપોઝ કોઈ સંસ્થા છે એ તમે ત્યાં આગળ ઓફલાઈન બેચિસ જોઈન કરો છો અને દિવસનું તમને વધારેમાં વધારે એ દોઢથી બે કલાક ભણાવી શકે છે તમે એ મિનિમમ માનો બરાબર કે તમને એ દોઢ કલાક ભણાવે છે બરાબર અને દોઢ કલાકની અંદર પણ જે વીસ મિનિટ છે એ ઓફલાઈન ક્લાસીસની અંદર તમને ખ્યાલ જ હોય છે કે ઉલટી ચર્ચાઓ થતી હોય છે બરાબર ખોટા પ્રશ્નો થતી હોય છે ક્રોસ ક્વેશ્ચનિંગ થતા હોય છે બરાબર કમેન્ટબાજી થતી હોય છે એના કારણે તમારી જે વીસ મિનિટ છે એ વીસ મિનિટ કોઈપણ પ્રોડક્ટિવ રીતે હોતી નથી બરાબર તો તમે કેટલા કલાક ત્યાં આગળ ભણશો એક કલાક અને દસ મિનિટ એક દિવસનું તમે ત્યાં આગળ ભણશો અને કોઈ પણ એકેડમી હોય બરાબર એક ગુજરાતની અંદર હું તમને છાતી ઠોકી અને કહી શકું છું કે ગુજરાતની અંદર કોઈપણ એકેડમી હોય ને એ કોઈપણ એકેડમી એક કલ મતલબ દોઢ કલાકથી વધારે એક એક બેચને એક જ લેક્ચર લે છે એક બેચના કોઈ દિવસ બે લેક્ચર નહીં લે બરાબર ભલે સિલેબસ પૂરો થવો હોય તોય થાય અને ના થવો હોય તોય ના થાય બરાબર એ લોકોને કંઈ એટલો બધો ફર્ક નથી હોતો એ લોકોને એની ફીસથી મતલબ હોય છે બરાબર તો સપોઝ તમે એક દિવસનું એક કલાક દસ મિનિટ ભણો છો હવે ભૂગોળ જેવો વિષય છે એ જ ભૂગોળ જેવા વિષયની અંદર તમારો આખો સિલેબસ જો જીપીએસસી પોઈન્ટ ઓફ વ્યૂથી કરવો પડે તો તમારે સાઠથી સિત્તેર કલાકનું સ્ટડી જોઈએ બરાબર સાઠથી સિત્તેર કલાકનું સ્ટડી જોઈએ હવે જો તમને એક કલ એક દિવસ એ એક કલાક અને દસ મિનિટ જ ભણાવે બરાબર તમે એને માની લો કે હંડ્રેડ પર્સન્ટ તમે કોઈ ખોટી ચર્ચાઓ નથી કરતા અને તમે દોઢ કલાક ભણો છો ત્યાં આગળ તમે કોઈ વાતો જ નથી કરતા તો પણ એ લોકોને જે ભૂગોળનો સિલેબસ પૂરો કરવામાં કેટલા થઈ જશે એક અને એક મહિનામાં કેટલા દિવસ લેક્ચર લેતા હોય છે છવ્વીસ દિવસ એ લોકો લેક્ચર કન્ડક્ટ કરતા હોય છે તો છવ્વીસ કલાક એ થઈ ગયા અને બાકીના તમે ગણી લો બીજા પચાસ કલાક કરવાના છે એટલે મોટા મોટી તમારા બે મહિના જે છે બે મહિના તમારા શેમાં જતા રહેશે ખાલી ભૂગોળ કમ્પ્લીટ કરવામાં જતા રહેશે હવે તમે વિચારો કે ભાઈ જીપીએસસીની ડિમાન્ડ છે કે ભૂગોળની અંદર કેટલું ડિટેલમાં હોવું જોઈએ બરાબર એ ડિમાન્ડને જ તમે ફૂલફિલ નથી કરી શકતા અને માત્ર બે મહિનાની અંદર બરાબર તમે ખાલી ભૂગોળ જેવો એક સામાન્ય વિષય જે સ્ટેટિક સબ્જેક્ટ છે એને જ તમે કમ્પ્લીટ કરાવતા હોય તો ત્રણ મહિનામાં કઈ રીતે તમારો સિલેબસ કે ચાર મહિનામાં કઈ રીતે તમારો સિલેબસ એ કમ્પ્લીટ કરાવશે એ ક્વેશ્ચન તમારે અચૂક કરવો જોઈએ આવી જ રીતે જો ઇકોનોમિક્સની વાત કરીએ તો ઇકોનોમિક્સની અંદર તમારે મોટા મોટી જે છે ને એ ત્રીસથી પાંત્રીસ કલાકનું સ્ટડી હોવું જોઈએ બરાબર કોન્સેપ્ટની સાથે સાથે કરંટ અફેર પોઈન્ટ ઓફ વ્યૂથી જો તમારે સ્ટડી કરવું હોય તો પાંત્રીસ કલાક ઇઝ મોર દેન ઇનફ છે બરાબર એવી જ રીતે ઇતિહાસની અંદર જોઈએ તો ઇતિહાસની અંદર પણ સિત્તેર કલાક લાગી શકે છે કારણ કે ઇતિહાસની અંદર અલગ અલગ ડિવિઝન છે બરાબર એન્શિયન્ટ હિસ્ટ્રી છે બરાબર એન્શિયન્ટ હિસ્ટ્રી છે નિડિવિઅલ હિસ્ટ્રી છે મોડર્ન હિસ્ટ્રી છે બરાબર આ થઈ ગઈ ઇન્ડિયન હિસ્ટ્રી એવી જ રીતે તમારે ગુજરાતની હિસ્ટ્રી પણ કરવાની છે એન્શિયન્ટ મેડિવિયલ અને મોડર્ન હિસ્ટ્રી ઠીક છે મેડિવિયલ હિસ્ટ્રીમાં એટલા બધા ક્વેશ્ચન્સ નથી હોતા પણ મોટા મોટી નોલેજ તો તમને હોવી જ જોઈએ કે કેવા કેવા ઇવેન્ટ બનેલા હતા કેવા કેવા સાંસ્કૃતિક પરિવર્તનો બનેલા હતા બરાબર એનું હિસ્ટોરિકલ પરિપ્રેક્ષથી મોડર્ન પરિપ્રેક્ષમાં જે અત્યારે આપણે સ્થાપત્યોની જોઈએ છીએ એના વિશેની ચર્ચાઓ રચનાઓ અને એની ડિટેલ તમને ખાલી ખ્યાલ હોવો જોઈએ બરાબર તો મોટા મોટી હિસ્ટ્રીની પણ વાત કરો તો પણ સિત્તેર કલાકના લેક્ચર તમારે એમાં કન્ડક્ટ થાય તો તમારું હિસ્ટ્રી જે છે એ વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ થઈ શકે તો આવી બધી વસ્તુઓ તમારે પૂછી લેવાની ત્યારબાદ તમારે ક્યાં ત્યાં આગળ ઓફલાઈન બેચિસ જોઈન કરવાની એટલે મારું એવું માનવું છે કે જો જીપીએસસીની ઓફલાઈન બેચિસ તમારે વ્યવસ્થિત રીતે ચલાવી હોય તો એના માટે મિનિમમ નવ મહિના જોઈએ બરાબર અને નવ મહિના માટે તમારો જે પર એક્સપેન્ડિચર છે માની લો કે હોસ્ટેલનો એક્સપેન્ડિચર ત્રણ હજાર રૂપિયા છે બરાબર ખાવા પીવા સાથે તો ત્રણ હજારની પ્લસ ટેન પર્સન્ટ બીજો તમારે જોડી દેવાનો ટેન પર્સન્ટ કહેવો કે અમુક મિત્રો સાથે ચા પીવા જાઓ ભૂખ લાગે છે તો નાસ્તો કરો છો બિસ્કિટ ખાઓ છો તેઓ પરચુરણ ખર્ચો જે છે એ ટેન પર્સન્ટ જોડી દેવાનો એટલે સમજી લો ને કે તેત્રીસો રૂપિયા જેવું તમારું પર મંથ સપોઝ આ જસ્ટ એક્ઝામ્પલ આપું છું તો તેત્રીસો ઇન્ટુ નવ કરી દો તો આટલો તમારો ખાલી રહેવાનો ત્યાં આગળ ખર્ચો થશે લાઇબ્રેરી જોઈન કરી હોય તો લાઇબ્રેરીનો અલગ એક્સપેન્ડિચર હશે તો ઇન્ટુ નાઇન કરી નાખો બરાબર સપોઝ માની લો કે ટોટલ પર મંથનો ફાઇવ થાઉઝન્ડનો ખર્ચો છે તો નવ પંચવન પિસ્તાલીસ એટલે પિસ્તાલીસ હજાર રૂપિયા જેવું તમારું આ થઈ જશે ખાલી રહેવાનો ખર્ચો થઈ જશે ત્યારબાદ નવ મહિનાની ફીસ જે છે એ ફીસ ભરશો તો લગભગ અરાઉન્ડ તમારું એક લાખ રૂપિયા જેવું એક્સપેન્ડિચર આની અંદર થઈ જશે તો એટલો બધો શું કરવા ખર્ચો કરવો જોઈએ જ્યારે તમને ઓનલાઈનની અંદર આ બધી જ સુવિધાઓ તમને ઘરે બેસીને મળતી હોય ઘરે એક એવું વાતાવરણ ઊભું કરો કે ત્યાં આગળ બેસી તમે શાંતિથી વાંચી શકો ભણી શકો અને તમારી તૈયારી જે છે એ તમે જોરદાર રીતે કરી શકો હવે ઓફલાઈન ઓનલાઈનમાં કઈ રીતે એ પોસિબલ હોય છે તો ઓનલાઈનમાં કઈ રીતે સિલેબસ પૂરો થાય એ તમને જણાવું બરાબર ઓનલાઈન માની લો કે સપોઝ આ ઓનલાઈન બેચ છે તો ઓનલાઈન બેચની અંદર આપણે જે વધારાની ચર્ચાઓ છે એ કોઈ પણ જાતની કરવામાં નથી આવતી પ્લસ જે લેક્ચર છે એ દોઢ કલાકથી વધારે બે કલાક પણ ચાલી શકે છે ત્રણ કલાક સુધીના પણ લેક્ચર અમે લીધેલા છે અને દિવસના અમુક સમયે તો બબ્બે લેક્ચર જ્યારે અમે જીકેના લેક્ચર લીધા ત્યારે બબ્બે લેક્ચર પણ કન્ડક્ટ કરેલા છે બરાબર અને ઓફલાઈનની અંદર એ પોસિબલ નથી કારણ કે એ લોકોને એનો ખર્ચો પણ કાઢવાનો હોય છે બે લેક્ચર આપી શકે એવી પોસિબિલિટી પણ નથી હોતી બરાબર એટલા માટે એક જ લેક્ચર કન્ડક્ટ કરવામાં આવે છે અને આની અંદર કોઈ પણ બીજી ચર્ચાઓ નથી થતી દોઢ કલાકનું કન્ડિશનની દ્રષ્ટિએ બબ્બે કલાક જો કરવામાં આવે તો સો ટકા એ સિલેબસ વ્યવસ્થિત રીતે તમારો કમ્પ્લીટ તમને દરેક વિષયની અંદર ન્યાય મળી શકે છે અને ઓફલાઈનની અંદર તો ઓનલાઈનની અંદર એવું નથી કે ત્રણ મહિનાની બેચ છે અમે તમને સિક્સ મંથની બેચ આપીએ છીએ બરાબર અને સિક્સ મંથ સુધી તમને ભણાવીએ છીએ ત્રણ મંથ ચાર મંથ સુધી તમને ભણાવીએ છીએ ત્રણ મહિનાની બેચ હોય તો પણ સાડા ત્રણ ચાર મહિના સુધી ભણાવતા હોઈએ છીએ ત્યારે ઓફલાઈનની અંદર એ વસ્તુ લેક લેકિંગ હોય છે એટલા માટે અમે ઓફલાઈન બેચિસ અત્યારે કોઈ પ્લાન નથી કરી રહ્યા બરાબર તો આ વસ્તુની તમારે ખાસ ધ્યાન રાખવાનું બરાબર તો ડીવાયએસઓ એસીએફ માટે જે જરૂરી છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની પુસ્તક તો એ પણ તમારે વસાવી લેવાની છે ઘણા લોકો એવું કહેશે કે સર આ બુક સિવાયની પ્રાઇવેટ પબ્લિકેશનની અમુક અમુક જે છે એ સારી બુકો આવે છે બરાબર યુવા છે કે પછી બીજા કોઈ પણ નામ એ લોકો દઈ શકે છે આ બુકો સારી છે એવું નથી અમે કહેતા ખરાબ છે પરંતુ એ બુકો મારફતે તમે ખાલી પ્રિલિમિનરી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારી તૈયારી થઈ જશે પણ આ તમારે એ વિચારો કે તમે જીપીએસસીની તૈયારી કરતા હોય તો આગળ તમારે મેન્સ પણ આપવાની છે આગળ તમારે ઇન્ટરવ્યૂ પણ આપવાનું છે તો શું કરવા આપણે એવી જ બુકો પહેલેથી ન વસાવી લઈએ કે જે આપણને મેઇન્સ અને ઇન્ટરવ્યૂમાં પણ કામ લાગે બરાબર એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે વિચારો બરાબર થોડુંક લોંગ ટર્મ વિચારો જીપીએસસીની અંદર એવું નથી કે તમે ત્રણ મહિનાની બેચ જોઈન કરી લો અને જીપીએસસી તમે ક્રેક કરી નાખો એટલીસ્ટ ટાર્ગેટ બનાવો કે ભાઈ આ વખતે મારું બે હજાર બાવીસ છે તો બે હજાર બાવીસ થતાં તમારે ઇન્ટરવ્યૂ સુધી એટલીસ્ટ એક્સપિરિયન્સ લઈ લેવાનો છે અને બે હજાર ત્રેવીસમાં હું ઇન્ટરવ્યૂની જોરદાર તૈયારી કરીશ તો હું સો ટકા આની અંદર ક્લાસ વન ટુ થ્રી ઓફિસર બની જઈશ બરાબર એ રીતનું થોડુંક લોંગ ટર્મ પ્લાનિંગ રાખો બિકોઝ જીપીએસસી કેવું છે કે થોડોક સમય તમારી પાસે માગી લેતું હોય છે એ સમય તમે એને આપો બરાબર આમાં કોઈ નકારાત્મક વસ્તુ આપણે નથી વિચારવાની હું તમને કોઈ ડીમોટિવેટ કરવા નથી માંગતો પણ ખરેખર જે વસ્તુઓ બનતી હોય છે એનાથી હું તમને અવગત કરાવવા માગું છું બરાબર તો આ બધી વસ્તુઓને ફેક્ટર ઇન કરો બરાબર આ બધા ફેક્ટરને તમે કન્સિડર કરો અને ત્યારબાદ તમારી તૈયારીને એક ફ્લો સાથે ચાલુ કરો બરાબર હું એવું નથી કહેતો કે ત્રણ મહિનામાં જીપીએસસી તમારી ન નીકળે નીકળી જશે સો ટકા નીકળી જશે આત્મનિર્માણ એકેડેમી પણ એના માટે પ્રયાસફુલ છે અને સો ટકા તમારી સાથે છે તમને જે પણ હેલ્પની જરૂર હોય ઇન્ટરવ્યૂ સુધી મેન્સ સુધી કે પછી પ્રિલિમિનરી માટે એ આત્મનિર્માણ એકેડેમી હંમેશા તમારી સાથે છે પરંતુ થોડુંક મતલબ લોંગ ટર્મ વિઝન સાથે તમે કરશો તો તમને પણ વધારે મજા આવશે બરાબર હવે ક્લાસ થ્રીની વાત કરીએ તો ક્લાસ થ્રીની અંદર જેમ કે તમને ખ્યાલ છે કે જીસીઆરટીની બુક જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર ઘણા લોકોને ખ્યાલ હશે કે ભાઈ તલાટી માટે શું વાંચવું તો એ લોકો ફટ દઈને કહી દેશે કે જીસીઆરટી વાંચવાની છે પણ જીસીઆરટી ખરેખર કોણ ફોલો કરે છે બરાબર જે લોકોએ બિનસચિવાલયની એક્ઝામ આપી તમારામાંથી જ ઘણા બધા હશે તમે શું બિનસચિવાલયની એક્ઝામ આવી તમે જી જી ફોલો કરી હતી ના નથી કરી તમે શું એનસીઆરટીને બુક્સને ખોલીને જોઈ છે ના નથી જોઈ હા જોઈ હશે એકાદ બે ચેપ્ટર જોયા હશે પણ પછી ભૂલી ગયા હશો બરાબર તમે બસ પ્રાઇવેટ પબ્લિકેશન્સની બુક છે એને ઘૂંટ્યા કરવાની વાગોળ્યા કરવાનું ચાવ્યા રાખવાનું એનાથી એક્ઝામ ખરેખર પાસ નથી થવાતી અને એનું રિઝલ્ટ છે એનું રીઝન છે જે તમને અત્યારે તમે ફરીથી એકવાર તૈયારી કરો છો તમે ડીવાયએસઓની તમે એટીડીઓની એક્ઝામ આપી તમે સિનિયર ક્લાર્કની એક્ઝામ આપી તમે બિન સચિવાલયની આપીને હવે તમે તલાટી પણ આપશો કેમ તલાટીમાં એવું તમારા જૂનું નથી કે તલાટીની અંદર હવે મારે માત્ર ને માત્ર સરકારી પુસ્તકો લેવા છે અને આત્મનિર્માણ એકેડેમી જે કહે છે ત્યાં આગળ હું બ્લાઇન્ડ ટ્રસ્ટ કરી અને તૈયારી ચાલુ કરું કેમ મને સફળતા ન મળે બરાબર એના માટે આત્મનિર્માણ સંસ્થા બેઠી છે બરાબર તો આ બધી વસ્તુઓ છે તો અહીંયા પણ તમે જીસીઆરટીનો ઉપયોગ કરો જીસીએ ક્લાસ થ્રીની અંદર પણ ઓફલાઈનની અંદર ત્રણ ચાર મહિનામાં તમારી કોઈ પણ બેચ છે એ કમ્પ્લીટ નથી થતી તાલુકા લેવલે જેટલા પણ ઓફલાઈન એકેડમી ચલાવે છે બરાબર એ લોકો તો ખાસ તમને ધ્યાનમાં રાખજો એ લોકોના ટ્રેપમાં તો બિલકુલ ના આવતા તમારા પૈસા તો વેસ્ટ જશે પૈસા તમે એકવાર કમાઈ લેશો પપ્પા પાસેથી માંગી લેશો પણ જે તમારો સમય જતો રહેશે એ સમય તમને કોઈ પાછો નહીં આપી શકે અને જીવનની અંદર ઘણા બધા એવા ભાગ્યશાળી વિદ્યાર્થીઓ બહુ ઓછા હોય છે કે જે ફૂલ ટાઈમ એસ્પિરિયન્ટ બને બરાબર ફૂલ ટાઈમ એસ્પિરન્ટ એટલે કેવું કે ખાલી માત્ર એને તૈયારી જ કરવાની છે એને શું કમાવવું છે એના માટેની કોઈ ચિંતા નથી એને ઘરેથી બધો સપોર્ટ મળે છે બરાબર ઘરેથી એ લોકોને એન્કરેજ કરવામાં આવે છે મિત્રો તરફથી એન્કરેજ કરવામાં આવે છે સોસાયટી તરફથી એન્કરેજ કરવામાં આવે છે એવા ફૂલ ટાઈમ એસ્પિરન્ટ તમે લાઈફની અંદર માત્ર ને માત્ર એકવાર બની શકો છો ઓકે એક વાર જ તમે ફૂલ ટાઈમ એસ્પિરન્ટ બની શકો છો ત્યારબાદ તમે ફૂલ અને એ પણ તમે કેટલો સમય આપશો મેક્સિમમ ત્રણ યર્સ સુધીનો સમય આપશો ત્યારબાદ તો તમને પણ એમ થશે કે નહીં હવે ચાલુ આમાં કંઈક કમાવવું જોઈએ મારે હવે કંઈક કમાઈશું નહીં તો સોસાયટી મને શું કહેશે મમ્મી પપ્પા પાસે હું ક્યાં સુધી માગતો રહીશ આવી બધી વસ્તુઓ થાય છે તો જ્યારે તમે ફૂલ ટાઈમ એસ્પિરન્ટ બની જ ગયા છો ત્યારે ખરેખર એ બન જે એસ્પિરન્ટ બન્યા છો એનો ખરેખર સદઉપયોગ કરો તમારી લાઈફના બે વરસ ત્રણ વરસ કે જે તમારી જી જાનથી તમે આપી દો અને તમારી તૈયારી ચાલુ કરો તમને સો ટકા સફળતા મળશે બરાબર સફળતા પણ કેવી અધૂરી સફળતા નહીં અધૂરી સફળતા શું છે કે સપોઝ તલાટીની અંદર તમારું લિસ્ટમાં નામ આવી ગયું બરાબર આ તલાટીની જસ્ટ એક એક્ઝામ્પલ લઈએ હવે તમારા કટોપની અંદર માર્ક્સ એટલા છે કે સપોઝ એસી માર્કે તમારું જે છે એ એસી માર્કે મેરિટ અટક્યું અને તમારા એસી પોઈન્ટ ટુ છે હવે તમે આની અંદર એટલા કન્ફ્યુઝ રહેશો અને તમારી જે હાર્ટ બીટ છે ને એટલી અપ એન્ડ ડાઉન થશે કે ભાઈ આની અંદર પછી કોમ્પ્યુટર આવશે તો કોમ્પ્યુટર પછી શું ફાઇનલ લિસ્ટમાં મારું નામ હશે કે નહીં હોય બરાબર તો આવી અધૂરી સફળતા માટે મહેનત ના કરશો બરાબર સફળતા કેવી કરો કે પૂરી સફળતા કરો માની લો કે એસીએ કટ ઓફ છે ને તો તમારા બાણું માર્ક્સ હોય કોઈ પણ જાતનું ટેન્શન ના હોય બાણું માર્ક્સ તમારા આવેલા હોય બારથી પંદર માર્ક્સ તમારા વધારે હોય કટ ઓફથી તમે કોઈ પણ કેટેગરીમાં હોય તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બરાબર ઈવન તમને તમારા જિલ્લાની અંદર જોબ મળવી જરૂરી છે બરાબર તમામ વસ્તુઓને તમારે કન્સિડર કરવાની છે બાર માર્ક વધારે હશે તો તમે અમદાવાદ જિલ્લાના છો તમને તમારા જિલ્લામાં તમારા તાલુકામાં પણ જોબ મળી શકે છે અને ખરેખર તમે તમારા ગામની અંદર કે તમારા તાલુકાની અંદર જો તમે તલાટી બની અને ફરતા હોય તો એનો કંઈક રૂઆ અલગ હોય એનું કંઈક માન સન્માન અલગ હોય બરાબર તો એવી તૈયારી તમારે કરવાની છે અને એવી તૈયારી માટે આત્મનિર્માણ સાથે જોડાવ બરાબર તમે ભલે ગમે ત્યાં ઓફલાઈન ક્લાસીસની અંદર જોડાતા હોય તમારા ઓફલાઈન ક્લાસીસના એક મહિનાના એક્સપેન્ડિચર કરતાં પણ ઓછી ફીસ છે અને સો ટકા તમને બેનિફિટ મળશે હવે ફીસ વિશે વાત કરી લઈએ તો જો લો જે લોકો ડીવાય એસ ઓ અને ક્લાસ વન ટુ માટે તૈયારી કરે છે એના માટે પાંત્રીસો રૂપિયા ફીસ છે પરંતુ આ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે તમને એ અઠ્યાવીસો રૂપિયાની અંદર પડશે ટેટ ટાટની અંદર વાત કરીએ તો ટેટરની અંદર પણ એક શિક્ષિત સમાજનું નિર્માણ કરવું એ આપણા માટે ખૂબ જ જરૂરી હોય છે અને એના માટે શિક્ષક જવાબદાર હોય છે તો એવા શિક્ષકોના નિર્માણ માટે એ આત્મનિર્માણ એ પ્રતિબદ્ધ છે કટિબદ્ધ છે બરાબર તમારે ટેટની અંદર તમારો કોઈપણ વિષય હોય ટાટની અંદર તમારો કોઈપણ વિષય હોય ચાહે મેથ સાયન્સ હોય અથવા તો તમારો સોશિયોલોજી હોય અથવા તો ભાષાકીય વિષયો સાથે તમે તૈયારી કરતા હોય આ બધું જ ટેટ ટાટની અંદર તમારું કવર કરવામાં આવશે બરાબર આ ચાર હજાર રૂપિયાની પ્રાઇસ છે પરંતુ અત્યારે તમને બત્રીસો ને એંસી રૂપિયાની આજુબાજુ મળશે બરાબર એવી જ રીતે સીડીપીઓ વિશે તો તમને ખ્યાલ જ છે તલાટીની અંદર ત્રણ હજાર ફીસ છે જે તમને ચોવીસો રૂપિયાની અંદર મળશે અને એની અંદર વધારે એક ડીવાયએસઓ એડ થશે ડીવાયએસઓ હાઈકોર્ટ બરાબર જેની ફીસ બાવીસસો રૂપિયા છે અને એ તમને અઢારસો ને પચાસ રૂપિયાની અંદર પડશે ઓકે તો આ બેચિસની અંદર આ સો વિદ્યાર્થીઓ માટેની ખાલી ખાસ ઓફર છે અને સો વિદ્યાર્થીઓમાં તમે એક લકી વિદ્યાર્થી હશો એ વિદ્યાર્થી સો વિદ્યાર્થીઓ પછી જે છે એ આ ઓફરને બંધ કરી દેવામાં આવશે બરાબર તમે મતલબ ચોક્કસ આનો ફાયદો ઉઠાવો અને સો ટકા તમને રિઝલ્ટ મળશે મળશે અને મળશે જ બરાબર એવો અમને પણ વિશ્વાસ છે તમે કમ્પેર કરશો બીજી એકેડેમી સાથે તો પણ તમને બેટર અને બેસ્ટ લાગશે એવું મને સંપૂર્ણપણે વિશ્વાસ છે થેન્ક યુ સો મચ જો તમે તમારા આ એકેડેમી આત્મનિર્માણ સાથે જોડાવવા માગતા હોય તો આ નંબર આપેલો છે વોટ્સઅપ આ નંબર ઉપર તમે વોટ્સઅપ ઉપર મેસેજ કરી શકો છો એની ટાઈમ બરાબર કોલ કરવો હોય તો સાંજે સાતથી દસની અંદર તમે કોલ પણ કરી શકો છો અને કોઈપણ જાતની કન્ફ્યુઝન હોય તમે અમને અમારી સાથે વાત બિલકુલ કરી શકો છો થેન્ક યુ સો મચ તો મને શાંતિથી સાંભળ્યો અને જેટલી પણ બાબતો મારા દ્વારા કહી છે એને તમે ધ્યાન રાખશો અને બીજાને પણ જણાવશો કે ઓફલાઈન ક્લાસીસ અને ઓનલાઈન ક્લાસીસની અંદર શું ફર્ક છે બીજી વસ્તુ છે કે ઓફલાઈન ક્લાસીસની અંદર માની લો કે તમે અત્યારે ભૂગોળની અંદર ભણ્યા બરાબર ભૂગોળની અંદર તમે ભણ્યા ભારતની નદીઓ ભારતની નદીઓ અને નદીઓની અંદર પણ તમને કહું કે ગંગા નદી તંત્ર ભણ્યા બરાબર ગંગા નદી તંત્ર બરાબર તમે ઓફલાઈનની અંદર ભણી ગયા પણ હવે ગંગા નદી તંત્રની અંદર શું કઈ કઈ નદીઓનો સમાવેશ થાય છે ગંગા નદીને કઈ કઈ નદીઓ મળે છે ક્યાં આગળ મળે છે કયું નામ છે બરાબર કેટલી પોપ્યુલેશન સાથે સંકળાયેલી છે બરાબર કયા કયા એની સાથે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે આ બધી માહિતી તમને આપી ઓફલાઈન ક્લાસીસની અંદર તમને બીજી વાર એ જોવું હશે ને તો એ નહીં મળે પરંતુ ઓનલાઈનની અંદર તમે જ્યારે જોડાયા હશો ત્યારે તમને ખબર હશે કે ઓનલાઈનની જે છે એ દરેકે દરેક બેચ રેકોર્ડ થતી હોય છે બરાબર આ રેકોર્ડિંગ તમે એક્ઝામ સમયે તમારું રિવિઝન પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈ શકો છો તમે ભૂલી જાઓ માની લો કે તમને આ ગંગાનની અંદર આપણે શું શું ભણ્યા હતા તો એ પણ તમને ત્યાં આગળ જોવા મળી જશે એટલે એ પણ એક વધારાનો બેનિફિટ છે જેને પણ તમારે કન્સિડર કરવો જોઈએ થેન્ક યુ સો મચ અને જો કોઈ પણ ક્વેરી હોય તો તમે અમને લખી શકો છો થેન્ક યુ